સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકો હવે ઉગ્ર બન્યા છે. સીએનજી ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી. સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકો હવે ઉગ્ર બની ગયા છે. સીએનજી ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની મીટિંગ યોજાઈ હતી. આ મહત્વનો નિર્ણય મીટિંગમાં લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે થશે રાજ્યવ્યાપી રિક્ષા ચાલકોની મીટિંગ, જેમાં મીટિંગમાં હડતાલ પાડવા અંગે ચર્ચા થશે. રાજ્યવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે અને દિવાળી બાદ રાજ્યવ્યાપી હડતાલ પાડવાનો નિર્ણય હાલમાં લેવાયો છે. સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવાના રિક્ષા ચાલકો જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરે હડતાલની તારીખ જાહેર કરવામાં આવશે. 4 થી 5 દિવસ હડતાલ પાડી રિક્ષા ચાલકો વિરોધ નોંધાવી શકે છે. હડતાલ પડતા જ અમદાવાદમાં 2 લાખ ઉપરાંત રિક્ષાના પૈડા થંભી જશે, ત્યારે લાખો રિક્ષાઓ રાજ્યભરમાં થંભી જશે અને કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય મળતા જ દિવાળી બાદ હડતાલ પાડવાનું નક્કી કરાયું છે.